વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો એનો આ છેલ્લો ભાગ છે. તો આપણે વેગમાન સંરક્ષણનો જે નિયમ છે એના વિશે થોડીક વાત કરવાની છે. વેગમાનનું સંરક્ષણ, હવે આપણે ખબર છે કે જ્યારે તમે બે બોલ હોય અને બેને એક બાજુએથી બળ આપો અને બીજી બાજુએથી બે સમાન બળના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડો એટલે અથડાઈને પાછા આ બાજુ અથડાઈને વિરુદ્ધ દિશામાં જશે. તો એના વિશે આપણે વેગમાન સંરક્ષણ જે ન્યૂટનના ત્રીજા નિયમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તમે સ્નૂકરમાં બે બોલને અથડાવો એટલે અથડાઈને તરત જ થોડીક વિરુદ્ધ દિશામાં બંને ગતિ કરશે. તો વેગમાન સંરક્ષણ, દાખલા તરીકે કોઈ પણ એક દળનો એટલે એમ દળનો એ દળો છે એને આપણે પ્રારંભિક વેગ ખબર છે ને યુ એ, પ્રારંભિક વેગ યુ એ તરફ અથડાવતા બરાબર, અને દળો બી છે એને ખરેખર તો આ એરો દેખાડ્યો છે પણ આપણે આમ દર્શાવવાનો હોય. શું કામ? કે એ બાજુ એટલે અહીંયા એરો દર્શાવે છે કે એને ગતિ દેવામાં આવે છે અને બળ લગાડવામાં આવે છે. એ રીતે દળા બીનું પ્રારંભિક વેગ છે સ્થિર હોય એટલે યુ બી, અથડામણ પહેલાં આ બેની પોઝિશન આ રીતની છે એટલે આ એરો તમે આમ કરી નાખો તો એ અથડાઈ જાય. હવે તમે જોઈ શકો છો કે આ દળો બી છે એ તરફ જાય છે અને દળો એ છે એ બી તરફ જાય છે. એટલે દળા એનું દળા બી પર લાગતું બળ, દળા એનું દળા બી પર લાગતું બળ જેને આપણે એફ એ બી કહેશી, એ જ રીતે દળા બીનું દળા એ પર લાગતું બળ એફ બરાબર બી એ કહેશી બરાબર. બે અથડામણ પછી જો તમે અથડામણ થાય છે, આ અથડામણ પહેલાં અથડામણ થાય છે, બે દળા અથડાય છે. હવે અથડામણ પછી બે વિરુદ્ધ દિશામાં એટલે આકૃતિ સીમાં તમે જોઈ શકો છો દળા એનું અથડામણ પછી એનો વેગ કેટલો થાય છે વી એ, અને અથડામણ પછી દળા બીનું દળ છે એ વી બી તરીકે આપણે આકૃતિમાં તમને દર્શાવેલું છે એટલે ખ્યાલ આવી જાય. તો આમ સમીકરણ તમે જોઈ શકો છો, સમીકરણ પરથી દળા એના અથડામણ પહેલાં અને પછીના વેગમાન વેગમાનોનો અનુક્રમે, વેગમાનો તમે કહેવાય છે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેશે આપણે. તો વેગમાનનો અનુક્રમે આપણે જોઈએ દળા એ માટે જે છે તો એમ એ દળો એ દળ છે અને પ્રારંભિક વેગ એટલે એમ એ યુ એ, તથા અથડામણ પછી દળા એનું અથડામણ પછી આ અને આ લેવાનું છે બરાબર, યાદ રાખજો. એટલે એમ એ વી એ, એ જ રીતે તમે જોઈ શકો છો. તમારે દળા બીનું કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો, દળા બીનું કરવું હોય તો તમે આમ કરી શકો ને બરાબર. આનું આપણે ખાલી સમજવા માટે જ ખાલી છે. આનું આપણે એમ બી યુ બી તથા અથડામણ પછી એમ બી વી બી થાય બરાબર સમજવા માટે. તો હવે આપણે જોઈએ, તમને દળા એનું આવડી જાય તો અથડામણ દરમિયાન તેના વેગમાનમાં ફેરફારનો દર કેવો હોય, અથવા દળા જેને આપણે એફ એ બી દળા એનું દળા બી પર લાગતું બળ જેને આપણે ક્રિયાબળ કહેશી. તો વેગમાનના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ અહીંયા એફ બરાબર સૂત્ર એફ બરાબર એમ એ એટલે દળ છે, દળો એ તમે જોઈ શકો છો કૌંસમાં આ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ દળા એ માટેનું અને છેદમાં ડી જે આપણે આ રીતે થશે. હવે એ જ રીતે અથડામણ દરમિયાન દળા બીના વેગમાનમાં ફેરફારનો દર જે આપણે આ જોયું છે એ રીતનું અહીંયા આવશે અહીંયા વાક્ય બરાબર. એટલે મેં ચાઈ કર્યું નીચે જ લખ્યું તમને યાદ રહી જાય, આની નીચે એ દળા અથડામણ દરમિયાન દળા બીના વેગમાનમાં ફેરફારનો દર જેને આપણે અહીંયા કેમ આપ્યું છે એ રીતે એફ બી એ, એફ બી એટલે દળા બી પર દળા એ સોરી દળા બીને દળા એ પર લાગતું બળ અથવા પ્રતિક્રિયા બળ આપણે પ્રતિક્રિયા બળ દ્વારા દર્શાવી છે બરાબર. આ તમારે યાદ રાખવાનું છે એટલે એનું સૂત્ર થશે આના ઉપરથી એમ બી જે એફ બરાબર હવે આપણે એમ બી
કૌંસમાં એની જગ્યાએ તમે શું લેવાનું બી, આ સૂત્રમાં તમે એમ બી કૌંસમાં વી એટલે અંતિમ વેગ દડા બી માટે માઇનસ પ્રારંભિક વેગ દડા બી માટે અને છેદ માટે, તો આ બે સમીકરણ ઉપરથી આપણે હવે આગળ જોઈએ. આમ ગતિના ત્રીજા નિયમ અનુસાર દડા એ દ્વારા દડા બી પર લાગતું બળ એફ એ બી ક્રિયાબળ તથા દડા બી દ્વારા દડા એ પર લાગતું બળ જેને આપણે એફ બી એ જે પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી આપણે વિરુદ્ધ દિશા એટલે માઇનસ, જો વિદ્યાર્થી મિત્રો અહીં માઇનસ છે એટલે ઋણ નથી, વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. આપણે કેમ પ્રવેગ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય તો માઇનસ આપણે લગાડીએ છીએ, તો અહીંયા એફ એ બી બરાબર માઇનસ એફ બી એ માઇનસ સૂચન કરે છે કે વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે સાબિત કરવાનું છે, તમારે એફ એ આપણે જોયું દડા એનું દડા બી પર લાગતું બળ જે તમે જોવો છો આમ આપણે અહીં મૂકી દીધું બરાબર, એ જ રીતે બરાબરની નિશાની મૂકી અને માઇનસની નિશાની છે દડા એફનું, જેને કહે દડા બીનું દડા એ પર લાગતું બળ એફ બી એ એનું આપણે સૂત્ર અહીં મૂકી દીધું. તો હવે આપણે સાબિતી કરી લઈએ, ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. હવે આ છે ને છેદમાં જે છે બે છેદ છે ને ટી ટી ઉડી જાય છે બરાબર, છેદમાં જોજો તમે આ ટીને ઉપર લઈ જાઓ તો એ ટી ઉડી જાય, એટલે છેદ હોય ને બરાબરની સાઈડ હોય એટલે બે છેદ સરખા હોય તો એ ઉડી જ જાય. સમીકરણમાં તમે શીખી ગયા. હવે આનું વિસ્તરણ કરું છું, ટેક્સ્ટ બુકમાં તો નથી આપ્યું, આનું વિસ્તરણ આપણે કરીએ. જો એમ આનું કરીએ તો શું થશે, એમ એ વી એ માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ એમ એ યુ એ, રેડી આ થઈ ગયું બરાબરની નિશાની. ધ્યાનથી જોજો માઇનસ પ્લસ માઇનસ આનું આપણે જોઈએ એમ બી વી બી. હવે આનું આના થઈ ગયું, હવે આનું આના સાથે ગુણાકાર કરીએ માઇનસ માઇનસ પ્લસ તો શું થશે વિદ્યાર્થી મિત્રો, આનું જોઈએ તો એમ બી યુ બી, રેડી સાવ સરળ. હવે તમારે છે ને પ્લસવાળા પદ છે ને અહીંયા જ રાખવાના, માઇનસવાળા પદને ઉનિકોર ચેન્જ કરી નાખવાનું, એટલે તમે જોઈ શકો. જો માઇનસવાળા પદને હું આ માઇનસવાળું પદ છે એને આ સાઈડ લઈ જાઉં છું બરાબર, અને આ પદને આની કો લઈ જાઉં છું. તો હવે આપણે માઇનસવાળા પદ જો એમ એ વી એ આ પ્લસ થઈ ગયું એમ બી વી બી બરાબર, અહીંયા હતું જ, અહીંયા આપણે પહેલાં આને લખીએ એમ એ વાળા અહીં કેમ છે એવી રીતના એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી બરાબર. તો સમીકરણમાં તમે જોઈ શકો છો કે આ રીતે આપણે જોઈ શકીએ, અને હજી આગળ આપણે થોડાક સમીકરણનો પ્રારંભિક અને અંતિમ વેગ તમે જોઈ શકો છો, અને આગળ દાખલા આપણે જોઈએ. આ પરથી આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે દડા એનું દડા બી પર લાગતું બળ સમાન હોય છે, ભલે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકો છો કે આ પાછળ આપ્યું છે ક્રમના ગુણધર્મ પ્રમાણે તમે પહેલાં આ લખી શકો એમ એ યુ એ પ્લસ એમ બી યુ બી, આપણે યુ વાળા પહેલાં પદ લખીએ બરાબર, પછી આને ક્રમ બદલાવે એટલે કાંઈ નિશાની બદલાય નહીં, એમ એ વી એ પ્લસ એમ બી વી બી બરાબર. તો આમ તમે જોઈ શકો છો કે અથડામણ પહેલાં અને અથડામણ પછી બેના જે કહેવાય છે કે મૂલ્યો સરખા હોય અને અથડામણ પછી પણ સરખા થાય છે. શરૂઆતમાં પણ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તમે ત્રીજા નિયમ પ્રમાણે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, થોડાક દાખલાની ચર્ચા કરશે બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ છે પાઠ્યપુસ્તકમાં તમને આપેલા છે 9.6, તો એની રકમ લખવામાં આપણે ખબર છે, તો આપણે એની રકમ વાંચી લઈએ એટલે તમને ખ્યાલ આવે. પાઠ્યપુસ્તક સાથે રાખી અને જોઈ લઈએ. આપણે સરસ મજાનું ઉદાહરણ છે 9.6 પેજ નંબર 124 ઉપર. તો 20 ગ્રામ દળ ધરાવતી ગોળી છે બરાબર, એટલે આપણે ગ્રામ છે તો એને કિલોગ્રામમાં ફેરવી તો 0.02 કિલોગ્રામ, 1000 આરે ભાગી નાખો એટલે થઈ જાય. અને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ છે
પિસ્તોલનું દ્રવ્યમાન એટલે દળ છે એમ ટુ બે કેજી 2 કિલોગ્રામ. તો પિસ્તોલના પાછળ ધકેલેલા વેગ અને રિકોઇલ પાછળ ધકેલાય, બંદૂક છોડો તો એ પાછળ તરફ બંદૂક જાય, પણ આપણે ખંભો રાખ્યો હોય એટલે બળ આપણે ખંભો રોકી રાખે, બરાબર. તો આમ પાછળ ધકેલાય ધકેલવાના વેગ એટલે રિકોઇલ વેગની ગણતરી કરવાની છે. તો પ્રતિક્રિયા બળ પાછળ તરફ અને ક્રિયાબળ આગળ તરફ. તો વિજય મિત્રો આપણે આ જોઈ લઈએ તો સાવ સરળતાથી તમને દાખલો જોઈએ. મેં પહેલાં વાત કરી ગોળીનું દ્રવ્યમાન M1 એટલે કોઈ પણ ગોળીનું દળ 20 ગ્રામ છે એટલે એને કિલોગ્રામમાં 1000 ભાગી નાખો એટલે 3 મિનિટા પછી એટલે 0.02 પાછળ 20 લખો તો વાંધો નહીં, પણ 2 કિલોગ્રામ. પિસ્તોલનું દ્રવ્યમાન M2 એટલે બીજો દળ છે આપણે એટલે 2 કિલોગ્રામ. હવે બંદૂક અને ગોળી અત્યારના પ્રારંભિક વેગ છે 2.0 જોઈ એટલે આ છે ગોળીનું. વિજય મિત્રો આ ગોળીનું પ્રારંભિક વેગ છે અને આવડું આ છે પિસ્તોલનું પ્રારંભિક વેગ. તો U1 છે ગોળીનું પ્રારંભિક વેગ છે એ 0 છે અને પિસ્તોલ પણ 0 છે, બે અત્યારના શરૂઆતમાં જે તમે જોઈ શકો છો એ 0 છે. તો હવે આપણે જોઈએ ગોળીનો અંતિમ વેગ. ગોળીનો અંતિમ વેગ આપણે V1 બરાબર પ્લસ સુકમન કે તેની દિશામાં જાય છે, વિરુદ્ધ દિશામાં ગોળી હંમેશા જે દિશામાં જવાનું હોય છે એટલે પ્લસ 150 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે પિસ્તોલનો રિકોઇલ, પિસ્તોલનો જે છે બંદૂકનો રિકોઇલ એ પાછળ તરફ અને એનો વેગ આપણે શોધવાનો છે V, જે આપણે V શોધવાનું છે અને V2 લખો તો એ કંઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે V શોધવાનો છે. આમ ગોળી છૂટ્યા પહેલાં પિસ્તોલ અને ગોળીનું પ્રારંભિક વેગમાન, આપણે પ્રારંભિક વેગમાન શોધવું છે દળ અને વેગના ગુણાકારને. તો 2 કિલો પ્લસ 0.02 બેનો કિલોગ્રામ રાશિ છે એટલે અહીંયા તમે ગુણ્યા 0 કરો તો પ્રારંભિક વેગ છે તો એ 0 હોય એટલે પ્રારંભિક વેગ છે બરાબર. પ્રારંભિક વેગમાન આનો ગુણાકાર કરો એટલે 2.02 આવે તો એને 0 આરે ગુણાકાર કરો એટલે 0 આવશે. આમ ગોળી અને બંદૂકનો પ્રારંભિક વેગમાન 0 છે. ગોળી છોડ્યા બાદ પિસ્તોલ અને ગોળીનું અંતિમ વેગમાન, અંતિમ વેગમાન શોધવું છે તો તમને ખબર છે દળ અને આ વેગના ગુણન પર ને આપણે જો આ બે દળ છે એટલે તમે જોઈ શકો છો આ ગોળીનું તો 0.02 કિલોગ્રામ ગુણ્યા 150 તમને ખબર છે આપણે આપેલું છે જો બરાબર, એને 2 કિલો ગુણ્યા વી અંતિમ વેગ શોધવાનો છે. આ બંદૂકનો છે અંતિમ વેગ તો આનો તમે ગુણાકાર કરો એટલે 3 આવશે, 0.02 ગુણ્યા 150 એટલે 3 આવશે. પછી આનો તમે ગુણાકાર કરો તો વત્તા 2V કિલોગ્રામ પ્રતિ મીટર એટલે 3 + 2V એ અંતિમ વેગમાન મળ્યું. હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે, વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બે બાજુ હમણાં સમીકરણ આપણે થોડીક વારમાં સાબિત કર્યું હતું, ગોળી છૂટ્યા બાદનો વેગમાન અને ગોળી છૂટ્યા પહેલાંનું વેગમાન, પહેલાં આ છૂટ્યા બાદ અને પહેલાં. તો છૂટ્યા બાદ આપણે જમે જોઈ શકો છો અવડવા 3 + 2V બરાબર, છૂટ્યા પહેલાં તમને ખબર છે 0 છે પ્રારંભિક વેગમાન. તો હવે આ 3ને હું આ સાઈડ લઈ જાઉં છું એટલે 2V બરાબર તમે જોઈ શકો છો 0 - 3 થશે, આ ગુણાકારમાં નથી પ્લસમાં છે એટલે માઇનસ એટલે 2V બરાબર -3. હવે 2 ગુણાકારમાં છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ V બરાબર -3/2 એટલે V બરાબર 3 ^2 1.5 એટલે 1.5 થાય એટલે માઇનસ તમે જુઓ છો આનું તમે મીટર પ્રતિ સેકન્ડ તમે જોઈ શકો છો એટલે ગોળી છોડ્યા બાદ એનો વેગ 1.5 માઇનસ એટલે પ્રતિક્રિયા બળ, બંદૂક છે એનો રિકોઇલ છે 1.5 મીટર જે છે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો આવો જ એક સરસ મજાનો દાખલો આપણે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો બરાબર. પછીનું ઉદાહરણ છે આ પેજ નંબર 125 ઉપર ઉદાહરણ આપણે ઉદાહરણ જોઈ લઈએ 9.7. તો 40 કિલોગ્રામ દ્રવ્યમાન અને વજન ધરાવતી એક છોકરી 5 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સમસિદ્ધિત વેગથી, આમ વેગ 5 મીટરના વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડીવાળા
પાટિયા પર કૂદે છે, એટલે તમે પાટિયું કૂદશે ને તો એ કઈ દિશામાં જશે તમને ખબર છે, ગળગડીવાળા પાટિયા પર કૂદે છે. પાટિયાના પેડા ઘર્ષણ રહિત છે, એટલે ખડબચડોથી ઘર્ષણ એટલે ઘર્ષણ થઈ શકે એવું છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે, સમસ્થિતિ દિશામાં કોઈ અસંતુલિત બળ લાગતું નથી તેમ ધારી લેવાનું છે. અસંતુલિત બાહ્ય બળ ન લાગે એવું ધારણા કરવાની છે. તો વિજય મિત્રો, ધારો કે ગળગડીનું પાટિયા ગતિ ચાલુ કરે ત્યારે છોકરીનો વેગ આપણે જોઈ શકીએ છીએ કે વી છે, બરાબર. તો હવે જોઈએ આગળ. તો આમ છોકરીનો વેગ વી છે. છોકરી જ્યારે કૂદે તે પહેલાં અને છોકરી તથા પાટિયાનું વેગમાન આપણે શોધવાનું છે. તો વેગમાનનું સૂત્ર તમને ખબર છે, દળ અને વેગના ગુણનફળને. તો તમે જોઈ શકો છો અહીંયા 40 કિલોગ્રામ વત્તા 5 મીટર પ્રતિ સેકન્ડ એ એનું વેગથી કરે છે, અને 3 × 0 લાંબીનો સરવાળો તમે કરો 4 × 5 = 20 અને પાછળ મીંડું, અને આ 3 × 0 એટલે 0 થઈ જશે. એટલે છોકરી અને પાટિયાનો જે કહેવાય છે એનો વેગ જે છે, વેગમાન આપણે 200 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ મેળવું. હવે છોકરી કૂદ્યા પછીનું કુલ વેગમાન, છોકરી કૂદ્યા આ પહેલાંનું હતું હવે પછીનું, તો 40 + 3 છોકરીનું વજન આપણે ખબર છે 40 કિલો છે, પ્લસ 3 એટલે અંતિમ વેગ આપણે ખબર નથી એ શોધવાનું છે, એટલે 40 + 43 = 20 થશે. અંતિમ વેગમાન છે વીનું ખબર નથી એટલે 43 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. તો વિજય મિત્રો, હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે ગણતરી કરી લઈ જો. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર બંને સ્થિતિમાં કુલ વેગમાન અચળ એટલે સરખું હોય. તો આ તમે જોઈ શકો છો અંતિમ વેગમાન છે અને આવડું પ્રારંભિક વેગમાન છે, બરાબર. એ બેના આપણે તમે ખરેખર બેના મૂકી દઈએ, રાશિ મૂકી દઈએ, તો આના કિલોગ્રામ કેટલા થશે, આના 200 છે એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અને 43 છે એ 20 શોધવાના છે, એટલે તમે જોઈ શકો છો એટલે આનું તમને વી બરાબર 43નો 200 વડે ભાગાકાર કરશો એટલે 4.65 મીટર પ્રતિ સેકન્ડ. જે છોકરી કહેવાય છે કે તમે જોઈ શકો છો કે અંતિમ વેગ જ્યારે આમ પાટિયા પર રહેલ છોકરી 4.65 બરાબર મીટર પ્રતિ સેકન્ડના વેગથી તેણીએ લગાવેલ છળાંકથી દિશામાં ગતિ કરશે, જે છળાંક લગાવી એ દિશામાં જ, એટલે પાટિયા ઉપર તમે જોરથી તમે ઢેકડોમાં મારો એટલે તમે એ દિશામાં ગતિ કરશે. પાઠ્યપુસ્તક સાથે લઈ અને આ દાખલાનો અભ્યાસ કરજો. ઉદાહરણ હવે આપણે 9.8 જોશી વિદ્યાર્થી મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 8મું ઉદાહરણ જોઈ લઈએ. તો ઉદાહરણ આ પ્રમાણે છે, હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના 2 ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ વીંટળાઈ જાય છે. પહેલા ખેલાડીનું દળ આપણે M1 60 કિલોગ્રામ છે અને તમે જોઈ શકો છો તથા તે 5.0 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, એટલે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તેઓ ગતિ કરે છે, એટલે પ્લસ એટલે વી M1 અને U1 તમે જોઈ શકો છો. એ જ રીતે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને તે 6.0 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પહેલા ખેલાડીની સાથે અથડાય છે, એટલે M2 55 કિલોગ્રામ, U2 છે એ એના વિરુદ્ધ દિશામાં એટલે આપણે ઋણ લેવાનું છે, એ વિરુદ્ધ દિશામાં અથડાય છે. અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે, બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે, એટલે ગણવા નથી, ઘર્ષણ બળ નથી ગણવાનું. તો આપણે ધારો કે પ્રથમ ખેલાડીનું આપણે જોયું દળ છે ને એ બધું આપણે સંજ્ઞા યુ ને એ બધું આપણે જોઈ લીધું છે. તો હવે આપણે અથડામણ પહેલાં બંને ખેલાડીઓનું કુલ વેગમાન, દળ અને વેગના ગુણનફળને. તો બંને ખેલાડીનું આપણે જોઈએ, આનું થાય 6 × 35 એટલે 300, આ બેનું માઇનસ વિરુદ્ધ દિશામાં છે એટલે તમે જોઈ શકો છો -330 ગ્રામ, એટલે 300 ± - મોટાની નિશાની, 300 માંથી 330 જાય એટલે 30 કિલોગ્રામ, આ પ્રારંભિક વેગમાન છે. હવે જો અથડામણ બાદ બંને ખેલાડીઓનો વેગ વી હોય, અંતિમ વેગ વી હોય, તો અથડામણ બાદ કુલ વેગમાન
તો પહેલા ખેલાડીનું દળ અને બીજાના આ વેગમાનનો માટે દળ ગુણ્યા વેગ એટલે 60+55 એટલે 155 જે અંતિમ વેગ છે વે કિલોગ્રામ પ્રતિ મીટર બેનો સરવાળો કરી નાખો. હવે આપણે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર અંતિમ આપણે જે કહેવાય છે બરાબર આપણે અનુસાર અથડામણ પહેલાં અને અથડામણ પછીનું વેગમાન સમાન હોય છે સમાન બરાબર. તો આપણે પહેલાં આપણે વી શોધવી છે એટલે અથડામણ પછીનું આ વેલ્યુ છે 115 V બરાબર. અથડામણ પછી એટલે આ આપણે લેશી તમે જોઈ શકો છો માઇનસ કિલોગ્રામ મીટર બધી હવે આમાંથી 115 નીચે લઈ જાય એટલે વી બરાબર માઇનસ એમ નમજ આનો ભાગાકાર એટલે 0.26 એટલે બે ખેલાડીઓ જ્યારે અથડામણ થઈ જશે પછી તેનું 0.26 મીટર જેટલા બે વિરુદ્ધ દિશામાં અથડામણ છે ને વેગ પ્રાપ્ત કરશે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકના દાખલા છે તમે પછી જોઈ લેજો. આભાર. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય.